નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર નેવું જોવા જઈ રહ્યા છીએ તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની તો પ્રથમ પ્રશ્ન આપેલો છે કે ભાઈ તૃતીય વિભક્તિ તૃતીય વિભક્તિ કયા નામે ઓળખાય છે એટલે કે જે ત્રીજી વિભક્તિ છે કયા નામે ઓળખાય છે ઓપ્શન એ આપ્યો છે કર્મ ઓપ્શન બી આપ્યો છે સંપ્રદાન ઓપ્શન સી કરણ અને ઓપ્શન ડી અધિકરણ તો મિત્રો આ ત્રીજા તૃતીય વિભક્તિ છે એ કયા નામે ઓળખાય છે તો કે કરણ નામે ઓળખાય છે હવે બાકીની વિભક્તિની વાત કરીએ તો કે ભાઈ પ્રથમ છે કરતા પ્રથમ વિભક્તિને શું કહેવાય છે કરતા બીજી વિભક્તિને કર્મ ત્રીજી વિભક્તિને કરણ ચોથી વિભક્તિને સંપ્રદાન પાંચમી વિભક્તિને અપાદાન છઠ્ઠી વિભક્તિને સંબંધક અને સાતમી વિભક્તિને અધિકરણ કહેવામાં આવે છે એટલે કુલ કેટલે વિભક્તિ છે તો કે સાત વિભક્તિ છે કઈ કઈ તો કે ભાઈ ફરીથી એક વખત જોઈએ તો કે ભાઈ પ્રથમ વિભક્તિ કરતા બીજી કર્મ ત્રીજી કરણ ચોથી સંપ્રદાન પાંચમી અપાદાન છઠ્ઠી સંબંધક સાત આ સાતમી કઈ છે અધિકરણ તો મિત્રો આ કુલ સાત વિભક્તિ છે જે પરીક્ષામાં આપને આ રીતના પણ પૂછાઈ જતી હોય છે પ્રથમ વિભક્તિને શું કહેવાય બીજી વિભક્તિને શું કહેવાય અથવા વિભક્તિઓને છે ક્રમના આધારે ગોઠો મિત્રો આપણે આમના પ્રત્યે કયા કયા છે આમના કેવા કેવા સવાલ આપણે પૂછાઈ શકે છે એમની ચર્ચા આપણે એક અલગથી એક ગુજરાતી વાકરણમાં વિડીયો બનાવીશું આગળ જોઈએ બીજો પ્રશ્ન તો કે ભાઈ ઇન્ટરનેટના સંદર્ભમાં આઈ એસ પૂરું નામ જણાવો એટલે કે જે ઇન્ટરનેટના જે સંદર્ભમાં આઈએસપી આવે છે એમને શું કહેવાય પ્રથમ ઓપ્શન આપ્યો છે કે ભાઈ ઇન્ટરનેટ સ્પેસ પ્રોવાઈડર શું આપ્યું છે ઇન્ટરનેટ સ્પેસ પ્રોવાઈડર ઓપ્શન બી આપ્યો છે ઇન્ટરનેટ શો પ્રોવાઈડર ત્રીજો ઓપ્શન ઇન્ટરનેટ સ્પીડ પ્રોવાઈડર અને ચોથો ઓપ્શન ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર તો આ ઇન્ટરનેટના સંદર્ભમાં જે આઈએસપી આપને આપેલું છે એ કયો સાચો જવાબ છે અથવા એનું ફૂલ ફોર્મ શું સાચો આવે છે તો કે ભાઈ ઓપ્શન ડી આપણો સાચો જવાબ બને છે શું આવશે તો કે ઇન્ટરનેટ સર્વિસ તરીકે ઓળખાય અન્ય મૂળભૂત અધિકારોનો ભંગ બદલ નાગરિકોને કાયદાનું રક્ષણ આપે છે એટલે કે કયો અધિકાર એવો છે કે જો આપણા મૂળભૂત અધિકારોનું હનન થાય તો આપણે એ મૂળભૂત અધિકાર અંતર્ગત છે એ ન્યાય માગી શકીએ તો અહીં આપને આપેલું છે કે ભાઈ ઓપ્શન એ શોષણ વિરુદ્ધનો અધિકાર ઓપ્શન બી સ્વતંત્રતાનો અધિકાર ઓપ્શન સી સમાનતાનો અધિકાર અને ઓપ્શન ડી બંધારણીય ઈલાજોનો અધિકાર તો કયો આવશે મિત્રો તો કે ભાઈ ઓપ્શન ડી બંધારણીય ઈલાજોનો અધિકાર કઈ અનુચ્છેદ અંતર્ગત તો કે ભાઈ અનુચ્છેદ બત્રીસ અંતર્ગત હવે આમાં મિત્રો પાંચ પ્રકારની અલગ અલગ રીટ આપવામાં આવેલી છે કે જે અંતર્ગત કોઈ પણ રીતના જો તમને અન્યાય થાય તો તમે છે શું કરી શકો છો ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં અથવા હાઈકોર્ટમાં જઈ શકો છો બાકીના વાત કરીએ મિત્રો તો પ્રથમ આવશે સમાનતાનો અધિકાર તો ક્યાંથી કયા અનુચ્છેદનો સમાવેશ છે તો કે ચૌદ થી અઢારની અનુચ્છેદનો સમાવેશ છે એ કયા અધિકારમાં છે તો કે સમાનતાના અધિકારમાં બીજું આપ્યું છે સ્વાતંત્ર્યતાનો અધિકાર તો કે અનુચ્છેદ નંબર ઓગણીસથી બાવીસ સુધીનો સમાવેશ સ્વાતંત્રતાનો અધિકારનો આપેલો છે પછી એક એ આપેલું છે શોષણ વિરુદ્ધનો અધિકાર જે ક્યાંથી ક્યાં સુધી છે તો કે અનુચ્છેદ ત્રેવીસ અને ચોવીસનો સમાવેશ કયા અધિકારમાં થાય છે તો કે ભાઈ શોષણ વિરુદ્ધનો અધિકારમાં થાય છે તો આપણે યાદ રાખીશું મૂળ કેટલા હતા મિત્રો અધિકાર તો કે સાત મૂળભૂત અધિકારો હતા પણ હાલમાં કેટલા છે તો કે છ છે એ મૂળભૂત અધિકાર છે કેટલા છે તો કે છ છે એ મૂળભૂત અધિકાર છે સાતમો છે એ શું કરવામાં આવ્યો છે તો કે રદ કરવામાં આવ્યો છે કયો અધિકાર હતો તો કે મિલકત સંબંધી અધિકાર હતો તો આટલી માહિતી આપણે આ સવાલમાં યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર તો કે ભાઈ દિનેશને એક કામ કરતા

મહેશને પૂરું કરતા કેટલો સમય લાગે છે તો કે પંદર દિવસ લાગે છે એટલે કે ભાઈ દિનેશને દસ દિવસ અને મહેશને પંદર દિવસ હવે જો મિત્રો આ બંને છે એ ભેગા મળીને જો કામ કરે તો કેટલા દિવસ લાગે એવો આપને સવાલ પૂછ્યો છે ઓપ્શન આપ્યા છે ઓપ્શન એ સાહીઠ દિવસ ઓપ્શન બી બાર દિવસ ઓપ્શન સી એકસો વીસ દિવસ અને ઓપ્શન ડી છ દિવસ હજુ મિત્રો દિનેશ એને એક કામ કરતા કેટલું લાગે છે તો કે ભાઈ દસ દિવસ લાગે છે અને મહેશને છે એ જ કામ કરતાં કેટલો દિવસ લાગે છે પંદર દિવસ હવે આપણે શું કરીશું મિત્રો આના બંનેના લસા લઈ લઈશું હવે લસ્સા કેટલા થશે તો કે ભાઈ લસા થશે ત્રીસ કેટલા થશે ત્રીસ એટલે કે દસ દુ દસ તેરી ત્રીસ અને દસ પંચા પંદર દુ ત્રીસ ફરીથી દસ તેરી ત્રીસ પંદર દુ ત્રીસ આ કેટલો થયો મિત્રો આ બંનેનો સરવાળો તો કે પાંચ હવે પાંચનો ભાગાકાર કોની સાથે કરશો તો કે ભાઈ ત્રીસ સાથે જો પાંચનો ભાગાકાર કરીએ તો આપણો જવાબ શું આવે તો કે ભાઈ છ આપણો જવાબ આવે તો એમ કહી શકાય કે જો બંને મળીને જો આ કામ કરશે સાથે તો આ કામ છે કેટલા દિવસમાં પૂરું થશે તો કે ભાઈ આ કામ છે એ છ દિવસમાં પૂરું થશે એટલે કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે પણ મિત્રો આમાં આપણે બીજી રીત પણ જોઈ શકાય બીજી રીત એટલે એવું મિત્રો કે જ્યારે પણ પરીક્ષામાં આપે ત્યારે ઘણી વખત ઘણા મિત્રો ઉતાવળમાં આવા દાખલા જોતા નથી પણ આ દાખલો છે જો પરીક્ષામાં પૂછાય તો આપણે આને ઓપ્શનના આધારે પણ સોલ્વ કરી શકીએ કઈ રીતના સમજો મિત્રો કે ભાઈ દિનેશને એક કામ કરતાં કેટલો સમય આપ્યો છે તો કે દસ દિવસ મહેશને તે તેજ કામ કરતા કેટલો દિવસ કીધા છે પંદર દિવસ એટલે કે હવે એવું કહે છે કે બંને સાથે મળીને કામ કરશે એટલે કે દસ દિવસથી ઓછા સમયમાં જ આ કામ થશે એનાથી વધારે સમય લાગશે નહીં કેમ કે જો આ કામ ખાલી દિનેશ એકલો કરત તો પણ દસ દિવસમાં પૂરું જ કરી દેત તો સાથે કોણ હવે ભળી જશે તો કે મહેશ ભળી જશે તો આ દસ કરતા ઓછા દિવસમાં જ આ કામ છે આપણું પૂરું થાય હવે જુઓ મિત્રો આપને ઓપ્શન જુઓ તો કે ભાઈ અહીંયા આપણે સાઈઠ આપ્યું છે કે સાઈઠ દિવસમાં કામ પૂરું થાય તો સ્વાભાવિક છે કે ભાઈ દસ કરતાં તો ઘણા બધા વધી ગયા અને એવી જ રીતના ઓપ્શન સી એ પણ આપ્યો છે કે ભાઈ એકસો વીસ દિવસ એટલે આ બંને ઓપ્શન તો આપણે નીકળી જ ગયા ત્રીજો ઓપ્શન જોવો બાર દિવસ હવે ઓલરેડી એકલો કામ કરે છે તોય દસ દિવસમાં પૂરું કરી દે છે તો આ બાર દિવસ તો સ્વાભાવિક છે કે બંને મળીને કરે તો કંઈ બાર દિવસ થાય નહીં આપણો વધો શું જો આપ તો કે ભાઈ એક જ ઓપ્શન વૈધો તો પરીક્ષામાં થોડાક અમથા લોજિક દ્વારા પણ તમે આવા સવાલ છે એ શું કરી શકતા હોય છે સોલ્વ કરી શકતા હોય છે નહીં તો તમે આ પેટર્નમાં સોલ્વ કરો તો તમે સરળતાથી છે એ તમે જવાબ કોઈ પણ આ દાખલાનો માહિતી તમે લઈ શકતા હોય છે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ કે ભાઈ મુગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો નાખવામાં આવ્યો હતો ઓપ્શન એ ઔરંગઝેબ ઓપ્શન બી મુઝફર શાહ

જે લોકો ધર્મ જેનો લોકોનો ધર્મ છે એ મુસ્લિમ નથી એ લોકોએ પોતાના ધર્મના રક્ષણ માટે રાજાને જે કર આપવામાં આવતો એમને શું કહેવાતો તો કે જજીયા વેરો કહેવામાં આવતો હવે આ જજીયા વેરો છે બંધ કોણે કર્યો હતો તો કે અકબરે છે આ જજિયા વેરો છે બંધ કર્યો હતો જોકે આ સિવાય ઘણા બધા એમની સુધારા કર્યા હતા જેમ કે યાત્રા વેરો એ પણ નાબૂદ કરી દીધો હતો પછી ગુલામોની ખરીદ વેચાણ એ સમયે ગુલામોની ખરીદ વેચાણ એટલે કે માણસોનો પણ વેપાર થતો એ પણ વ્યવસ્થા કોણે બંધ કરાવી કરાવી હતી હતી તો કે અકબરે છે એ એટલે એમણે ઘણા બધા કામ હતા એમાંનો એક શું હતો તો કે જજીયા વેરો રદ કર્યો હતો પણ આગળ મુગલ રાજાના બીજા એક આગળ મુગલ સામ્રાજ્યમાં જ એક રાજા આવે છે જેનું નામ છે ઔરંગઝેબ કે જેમણે ફરીથી આ જજીયા વેરો શું કરાવ્યો હતો શરૂ કરાવ્યો હતો એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ આવશે કે જેમણે જજિયા વેરો શું કર્યો હતો ફરીથી શરૂ કરાવ્યો હતો અને આ વ્યક્તિ છે કે જેમનો જન્મ ગુજરાતના કયા જગ્યાએ થયો હતો મિત્રો તો કે દાહોદમાં થયો હતો અને મિત્રો આ સવાલ છે ગુજરાત સરકારની પરીક્ષાઓમાં અવારનવાર આપણે જોવા મળતો હોય છે કે ભાઈ ઔરંગઝેબનો જન્મ છે એ ક્યાં થયો હતો તો કે ભાઈ દાહોદમાં થયો હતો અથવા તમને સવાલ આ પેટર્નમાં પૂછાય કે ભાઈ દાહોદમાં જન્મ મુગલના કયા રાજાનો થયો હતો મુગલ વંશના કયા રાજાનો થયો હતો તો ઔરંગઝેબનો થયો હતો તો આ માહિતી આપણે યાદ રાખીશું આ સિવાય ઔરંગઝેબ કે જે આપણા હિન્દુઓના બે પવિત્ર તહેવાર હોળી અને દિવાળી એમની ઉજવણી પર પણ પ્રતિબંધ મૂક્યો હતો આ સિવાય પારસીઓનો તહેવાર નવરોજ એમની ઉજવણી પર પણ ઔરંગઝેબે શું કર્યું હતું પ્રતિબંધ મૂક્યો હતો અને મિત્રો એમ કહી શકાય કે પોતે ટોપીઓ સીવીને શું કરતો પોતાનું ગુજરાન છે એ ચલાવતો એટલે કે જેટલી પણ સંપત્તિ છે એ રાજ્યની સંપત્તિ છે એમાંથી ઉપયોગ કરવાના બદલે ટોપીઓ સીવીને પોતે છે એ શું કરતો ગુજરાન ચલાવતો હતો આ સિવાય અકબરની વાત કરીએ મિત્રો તો કે ભાઈ અકબર છે એમણે ઘણા બધા સુધારા પણ કર્યા હતા અને સારો એવો વ્યક્તિ કહી શકાય કે જેમણે મુઘલ સામ્રાજ્યમાં પોતાના સામ્રાજ્યનો ફેલાવો કર્યો હતો એટલે એમ કહી શકાય કે ભાઈ અકબર પણ ખૂબ જ મહત્ત્વનો વ્યક્તિ કહી શકાય અને એમને પોતાને હિન્દુઓ એટલે કે રજપૂત ઘણી બધી રાણીઓ પણ હતી કે જેમને લીધે એમણે હિન્દુ ધર્મમાં પણ ખૂબ એવો સુધારા કર્યા હતા એટલે એમ કહી શકાય કે ભાઈ અકબર છે એ ધર્મ સંભાવમાં માનતો હતો પોતે એક મુઘલ રાજા મુસ્લિમ રાજા હતો છતાં પણ પોતે છે એ શું કરતો હતો કે બધા જ રા ધર્મના લોકોને પોતે શું આપતો હતો તો કે યોગદાન આપતો હતો માન આપતો હતો એવી જ રીતના મુઝફ્ફર મિત્રો મુઝફ્ફર શાહ ત્રણ થઈ ગયા છે મુઝફ્ફર શાહ પ્રથમ મુઝફ્ફર શાહ બીજો અને મુઝફ્ફર શાહ ત્રીજો એમાંનો આપણે મોસ્ટ ટાઈમ કહી શકાય કે મુઝફ્ફર શાહ બીજો કે જે સંત સુલતાન તરીકે ઓળખાય છે અને પોતે પણ કુરાનોની કોપી કરતો અને એમાંથી જે આવક થતી એ વિધવાઓ અને ગરીબોને શું કરતો દાન આપતો અને એમાં પોતેથી કરતો એવું કહી શકાય અને આ સમયે છે એ શું થયું હતું તો કે ભાઈ હુમાયુ સામેના યુદ્ધમાં એમણે નજીવી મદદ લીધી હતી મુઝફ્ફર શાહ બીજાએ પોર્ટુગીઝોને અને આથી પોર્ટુગીઝોને છે એ દીવ દબાણ પર વેપાર કરવાની છૂટ આપી હતી એમ કહી શકાય આ સિવાય અલાઉદ્દીન ખિલજી જે ખિલજી વંશનો મહત્ત્વનો શાસક કહી શકાય મહત્ત્વનો વ્યક્તિ કહી શકાય અલાઉદ્દીન ખિલજી કે જે પોતાના કાકા અથવા તો સસરા જલાઉદ્દીન ખિલજીને મારીને એમની હત્યા કરીને પોતે છે ગાદી ઉપર આવ્યો હતો અને આ સિવાય મિત્રો મહત્ત્વનો સવાલ આમાંથી અવારનવાર આપને પરીક્ષામાં પૂછાતો હોય છે કે ભાઈ ભાવ બજારોનું ભાવ નિયમન કયા વ્યક્તિએ કર્યું હતું તો કે અલાઉદ્દીન ખિલજીએ છે એ બજારોનું ભાવ નિયમન કર્યું હતું આ સિવાય મિત્રો ઘણા બધા ઇતિહાસને લગતા એમણે સુધારાઓ પણ કર્યા હતા કે જેમની ચર્ચા આપણે જ્યારે જે તે રાજાઓના ઇતિહાસની વાત કરીશું ત્યારે સંપૂર્ણ ચર્ચા કરીશું તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત અસ્તુ